નમસ્તે મિત્રો, આજે આપણે જાણીશું કન્જક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવી અથવા પિંક આઈ વિશે. કન્જક્ટિવાઇટિસ એટલે આંખનો સફેદ ભાગ કે પોપચાની અંદરનું જે આવરણ હોય એનું ઇન્ફેક્શન, સોજો કે ઇન્ફ્લામેશન. હવે આ ઇન્ફેક્શન થાય છે શાનાથી? આ ઇન્ફેક્શન જનરલી વાયરસ, બેક્ટેરિયા કે એલર્જીથી થાય છે, કોઈ વાર કોઈ કેમિકલથી પણ થાય છે. તો હમણાં જે વાવડ ફેલાયો છે એ વાવડ વાયરસના લીધે ફેલાયો છે. આ કન્જક્ટિવાઇટિસના લક્ષણો શું હોય છે? આમ તો તમને ખબર જ છે, આંખ લાલ થવી, આંખમાંથી સતત પાણી પડવું, આંખમાં ખંજવાળ આવવી, આંખમાં દુખાવો થવો અને આંખના પોપચા ચોંટી જવા. આ ચેપ ફેલાય કઈ રીતે છે? તો આ ચેપ સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી કે એમણે વાપરેલી વસ્તુઓ વાપરવાથી ચેપ ફેલાય છે. તો આ ચેપને ફેલાતો કઈ રીતે અટકાવી શકાય? જેને ચેપ લાગ્યો છે એમણે પોતાનો હાથ આંખને અડકવો નહીં કે હાથથી આંખને ચોડવી નહીં. અને જો આપણો હાથ આંખને લાગી જાય કે આંખ ચોડાઈ જાય તો તરત પાણીથી હાથ ધોઈ નાખવા અથવા સેનિટાઈઝરથી હાથ સેનિટાઈઝ કરી દેવા જોઈએ. જેમને ચેપ નથી લાગ્યો એમણે શું કાળજી રાખવાની છે? એમણે જેની પણ કન્જક્ટિવાઇટિસ થયું છે એમની સાથે હાથ મિલાવવાનો ટાળવો જોઈએ. એમણે વાપરેલી વસ્તુઓ જેમ કે રૂમાલ અથવા આજના જમાનામાં ખાસ કરીને મોબાઈલ, એમનો મોબાઈલ નથી વાપરવાનો, અથવા બીજી કોઈ વસ્તુ એમણે ટચ કરી છે એ નથી વાપરવાની. અને બાળકો માટે ખાસ કે જે બાળકોને આ ચેપ લાગ્યો છે, જેને કન્જક્ટિવાઇટિસ છે, એમને સ્કૂલમાં હમણાં નહીં મોકલવા જોઈએ અને એમને અન્ય બાળકો સાથે રમવા પણ નહીં મોકલવા જોઈએ. અને એ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એમની આંખ લાલ હોય ત્યાં સુધી એમને નહીં મોકલવા જોઈએ. હવે આનો ઈલાજ જોઈએ તો વાયરલ કન્જક્ટિવાઇટિસ આમ તો સેલ્ફ લિમિટિંગ એટલે કે જાતે જ સારો થઈ જતો રોગ છે. જનરલી અઠવાડિયામાં કે વધારેમાં વધારે 2 અઠવાડિયામાં જાતે જ સારો થઈ જાય છે. તે છતાં તમારે રાહત થાય એના માટે ઘરે આંખ પર ઠંડા પાણીના પોતા મૂકવા જોઈએ. લુબ્રિકન્ટ જેમ કે આર્ટિફિશિયલ ટીયરના ટીપા મળે છે એ ટીપા નાખી શકાય. પણ ખાસ ધ્યાન રાખવું, ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ એન્ટીબાયોટિક કે સ્ટીરોઇડ નાખવું જોઈએ નહીં.